जय गुरुदेव विद्यार्थी मित्रों, आज आप विज्ञान विषय में धोरण 9 में चैप्टर नंबर 5 विषय जो आगना लेक्चर में आप थोड़ा घना क्वेश्चन के थोड़ा घना टॉपिक जोया आकृति सहित। आज आप एज टॉपिक थी एट्ले कि लास्ट टॉपिक थी स्टार्ट करिए। तो लास्ट टॉपिक हो तो आश्रुति एट्ले शू अने तेनु उदाहरण अने महत्व समझाओ। तो आपणे पहेला तो आश्रुतिनी व्याख्या खबर छे कि वधु पाणीथी ओछा पाणी तरफ जेनुं वहन थाय अथवा तो वधु जथाथी ओछा जथा तरफ पण फक्त कोनुं पाणीનું વહન થાય છે તેને આપણે આશ્રુતિ કહીએ છીએ। તો આશ્રુતિ એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે। એની વ્યાખ્યા આપું તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે અને આ ક્રિયાને આપણે આશ્રુતિ અથવા રસાકર્ષણ કહીએ છીએ। તો મિત્રો, આપણે જોયું કે અહીંયા નીચે આકૃતિમાં બે બીકર આપેલા છે, એમાં વચ્ચે અર્ધપ્રવેશશીલ પટલ મૂકેલું છે। અર્ધપ્રવેશશીલ પટલ એટલે કે એની પસંદગી પ્રમાણે અડધાને આવવા દેશે અને અડધાને નહીં આવવા દે। જેમ કે આપણે ક્લાસમાં હું દરવાજે ઊભી રહું અને એમ કહું કે અડધા સ્ટુડન્ટને મારે જેને આવવા દેવા છે એને હું આવવા દઈશ અને બાકીના અડધા સ્ટુડન્ટને બહાર રાખીશ, એલો એવી રીતે, તો એને આપણે અર્ધપ્રવેશશીલ પટલ કહીશું। તો આપણે જોઈએ છીએ કે અર્ધપ્રવેશશીલ પટલ એટલે નીચે આકૃતિ જુઓ, એમાં હાઇપોટોનિક અને હાઇપરટોનિક એ બે દ્રાવણ આપેલા છે। હાઇપરટોનિક એટલે આપણને ખબર છે અધિસાંદ્ર દ્રાવણ, અને હાઇપોટોનિક એટલે ખબર છે કે અધોસાંદ્ર દ્રાવણ। તો હાઇપર એટલે અધિ અને હાઇપો એટલે અધો, એટલે પો અને ધો બંને એ યાદ રાખશું એટલે આ યાદ રહી જશે। અને વચ્ચે શું મૂકેલું છે? અર્ધપ્રવેશશીલ પટલ। તો હાઇપરટોનિક છે એમાં ખાંડનું પાણી મૂકેલું છે અને હાઇપોટોનિક છે એમાં સાદું પાણી છે। તો આપણે બીજી આકૃતિ જોઈએ છીએ કે ખાંડનું પાણી છે એની માત્રા વધી જાય છે, એનું પ્રમાણ વધી જાય છે, કારણ કે પાણીનું પ્રસરણ છે એ ખાંડના દ્રાવણ તરફ થાય છે। એટલે જે પાણી છે એ કઈ તરફ જાય છે? તો કે ખાંડ તરફ જાય છે। ક્યાં જાય છે? ખાંડ તરફ જાય છે। તો મિત્રો, એ આપણે જોયું તો ખાંડનું દ્રાવણ છે એની સાંદ્રતા વધે છે, પણ એ કેવી રીતે? તો કે વધુથી ઓછા તરફ, એટલે કે પાણીની સાંદ્રતા કેવી હોય ખાંડના દ્રાવણ કરતાં? તો કે ઓછી હોય, એટલે એ ત્યાંથી ખાંડ તરફ જાય છે અને ખાંડનું સાંદ્રતા છે એ કેવી થઈ જાય છે? થોડી ઘટ હોય છે તો એ પાતળી થઈ જાય છે અને એનું સાંદ્રતાનું પ્રમાણ છે વધી જાય છે। એટલે અહીંયા આપણે એ આશ્રુતિનું આકૃતિ સહિત એક્ઝામ્પલ જોયું, તો એના આધારે વ્યાખ્યા આપી શકાય કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા એટલે એક ખાંડવાળું પાણી અને એક સાદું પાણી એ બંને સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલ અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે। એટલે કે ખાંડવાળા પાણીમાં પાણી છે એ ઓછું, એટલે કે પાણીની સાંદ્રતા છે ઓછી હોય છે, અને જે સાદું પાણી છે એમાં પાણીની સાંદ્રતા વધુ હોય છે, એટલે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એ વિસ્તારમાં પ્રસરણ પામે છે જેને આપણે આશ્રુતિ કહીએ છીએ। એટલે ખાંડના પાણીમાં, ખાંડનું પાણી છે એમાં પાણીની સાંદ્રતા ઓછી છે, જ્યારે પાણી છે એમાં પાણીની સાંદ્રતા વધુ છે, એટલે વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ પ્રસરણ પામે છે એ ક્રિયાને આપણે આશ્રુતિ અથવા તો રસાકર્ષણ કહીએ છીએ। આશ્રુતિ ક્રિયામાં પાણીના અણુઓ છે એ હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્ર દ્રાવણમાંથી હાઇપરટોનિક એટલે કે અધિસાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે, એ આપણે આકૃતિમાં જોયું। અધો એટલે હાઇપો અને અધિ એટલે હાઇપર, એ યાદ રાખવાનું છે। આઇસોટોનિક દ્રાવણ, આઈસો એટલે સમસાંદ્ર, કે બંને બાજુ પાણીની સમાન સાંદ્રતા હોય, તો એ આઇસોટોનિક દ્રાવણો છે એ પાણીની સમાન સાંદ્રતા ધરાવતા હોય એની વચ્ચે આશ્રુતિની ક્રિયા થતી નથી, કેમ કે બે બાજુ પાણીની સાંદ્રતા કેવી છે? સમાન। અને આશ્રુતિ કોને કહે? તો કે પાણીની વધુ સાંદ્રતા હોય ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ પ્રસરણ પામે એને તો આપણે આશ્રુતિ કહીએ છીએ। તો સમસાંદ્ર દ્રાવણમાં આશ્રુતિની વ્યાખ્યા લાગુ પાડી શકાય નહીં, કારણ કે પાણીની સાંદ્રતા બંને બાજુ કેવી હોય? સમાન હોય છે, માટે આપણે એ લાગુ પાડી શકીએ નહીં। ત્યાર પછી વાત કરું તો આશ્રુતિનું ઉદાહરણ, તો આશ્રુતિનું ઉદાહરણ આપણે જોયું સૂકી દ્રાક્ષ। તો સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકતા થોડા સમય બાદ દ્રાક્ષ છે એ પાણીમાં ફૂલી જાય છે,
પાણી મેળવી લે અને દ્રાક્ષ કેવી થઈ જાય, ફૂલી જાય. અને લીલી દ્રાક્ષ છે એ ક્ષાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો એ થોડા સમય બાદ પાણી ગુમાવી દેશે અને પોતે સંકોચાઈ જશે, એટલે કે ચીંબળાઈ જાય છે. અને ત્યાર પછી એનું મહત્ત્વ કહું, આ શ્રુતિનું મહત્ત્વ, તો કે મીઠા પાણીના એક કોષીય સજીવો હોય કે જે એક જ કોષના બનેલા હોય એવા સજીવો અને તેના મોટા ભાગના વનસ્પતિ કોષો છે એ પણ આ શ્રુતિ દ્વારા પાણી મેળવે છે. એટલે કે મીઠા પાણીમાં જે એક કોષી સજીવો રહેતા હોય એ અને મોટા ભાગના વનસ્પતિ કોષો એ આ શ્રુતિ દ્વારા જ પાણી મેળવે છે. અને બીજો પોઈન્ટ એ છે મહત્ત્વમાં કે મોટાભાગની વનસ્પતિ છે એ મૂળ દ્વારા પાણીનું શું કરે, જમીનમાંથી શોષણ કરે છે. એટલે ભૂમિમાંથી પાણીનું શોષણ છે એ આશ્રુતિ દ્વારા થાય છે. વનસ્પતિ છે એ પાણી ક્યાંથી મેળવે, તો કે મૂળ દ્વારા જમીનમાંથી મેળવે. તો એ પ્રક્રિયા કઈ થશે, જમીનની અંદર પાણી વધુ એટલે કે એની સાંદ્રતા વધુ અને વૃક્ષની અંદર પાણી ઓછું એટલે એની સાંદ્રતા ઓછી. તો આપણે આશ્રુતિ જોયું કે પાણીની સાંદ્રતા વધુથી ઓછા તરફ વહન પામે, જેને આપણે આશ્રુતિ કહીએ છીએ. તો આ તો એનો બીજો પોઈન્ટ. ત્યાર પછી વાત કરું આશ્રુતિ ક્વેશ્ચન વ્યાખ્યા આકૃતિ ઉદાહરણ અને મહત્વ એ આપણે જોઈ ગયા. અને હવે આપણે જોઈએ છે કે કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો, કોષને જીવંત રહેવા માટે જરૂરી બાબત જણાવો. તો એ આપણે જોઈએ કે કોષ છે એ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુ વિનિમય કરે છે. પ્રસરણની, પ્રસરણ એટલે પાણીનું કે પછી કાર્બન ડાયોક્સાઇડનું કે ઓક્સિજનનું કોઈ પણનું પ્રસરણ, એટલે તો કે કોઈ પણ સાંદ્ર પદાર્થ હોય એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થવું એને આપણે પ્રસરણ કહીએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાંથી વનસ્પતિમાં અથવા વનસ્પતિમાંથી વાતાવરણમાં એમ વહન થાય છે, જેને આપણે પ્રસરણ કહીએ. એવી રીતે ઓક્સિજન, એવી જ રીતે પાણી, બરાબર. તો એ બધું પ્રસરણ છે. તો કે કોષ છે એ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુ વિનિમય કરે છે. વાયુ વિનિમય એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું અંદર દાખલ થવું અથવા તો બહાર નીકળવું, એને વાયુ વિનિમય કહીએ છીએ. કોષ છે એમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે. બહારના વાતાવરણમાંથી કોષ છે શું કરશે, પોષણ મેળવે છે. અને વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઊર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે. એટલે કે વિવિધ અણુઓ છે એ કોષમાં અથવા તો કોષની બહાર ઊર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે. એટલે કે કોઈ પણ કોષ હોય ઊર્જા મેળવવા માટે અથવા તો ઊર્જા ગુમાવવા માટે વહન કરે છે. ત્યાર પછી વાત કરું 14મા ક્વેશ્ચનની, તો કોષ રસપટલની સંરચના એટલે કે બંધારણ જણાવો અને અંતર્વહન એટલે શું. અંતર્વહન એટલે કે અંદર કેવી રીતે દાખલ થાય છે એની વિશે વાત કરવાની. તો આપણે જોઈએ છે કે કોષ રસપટલ એ કાર્બનિક અણુ પ્રોટીન અને લિપિડનું બનેલું હોય છે. અહીંયા કોષ રસપટલ એટલે કે કોષ કેન્દ્ર સૌથી અંદરના ભાગમાં, એની ફરતે કોષ રસ અને એની ફરતે બોર્ડર એટલે કે કોષ રસપટલ. તો એ કોષ રસપટલ છે એ કાર્બનિક અણુ છે અને એ કાર્બનિક અણુ પ્રોટોન અને લિપિડનું બનેલું છે. ત્યાર પછી વાત કરું તો એની અંદર અંતર્વહન, તો એની પહેલાં આપણે જોઈએ આકૃતિ. તો આકૃતિ આપણને દેખાય છે કોષ રસપટલની, બહારનું જે આવરણ હોય બોર્ડર દેખાય છે એ કોષ રસપટલ છે. અંદરનું જે પીળા રંગનું દેખાય છે એ કોષ રસ છે અને વચ્ચેના ભાગમાં સેન્ટરમાં કોષ કેન્દ્ર હોય છે. તો મિત્રો આપણે એક બાબત એ યાદ રાખીએ, કોષ રસપટલ કાર્બનિક અણુનું બનેલો છે, પણ કયા કાર્બનિક અણુ, તો કે પ્રોટોન અને પ્રોટીન અને લિપિડનું બનેલું છે. ત્યાર પછી અંતર્વહન, એની અંદર કેવી રીતે બધું પ્રસરણ પામે છે એના વિશે વાત કરીએ. તો કે કોષ રસપટલની તરલતાના કારણે, કોષ રસપટલ કેવો છે, તરી શકે એવો, એટલે એ તરલતાને, કારણ કે એની અંદર શું ભરેલું હોય, કોષ રસ ભરેલો હોય છે. એટલે કોષ રસપટલની તરલતાને કારણે કોષ છે એ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યો છે એ ગ્રહણ કરે છે અને આ ક્રિયાને આપણે અંતર્વહન કહીએ છીએ. એટલે કે બહારના વાતાવરણમાંથી કોષ રસપટલ છે એક તો છે તરલ એટલે કે તરી શકે એવો અને એના કારણે એ બાહ્ય એટલે કે બહારના વાતાવરણમાંથી ખોરાક મેળવશે અને બીજા ઘણા બધા દ્રવ્યોનું ગ્રહણ કરે છે એટલે કે લે છે. અને આ ક્રિયાને આપણે શું કહીએ છીએ, અંતર્વહન. કારણ કે બહારના વાતાવરણમાંથી કોષ રસપટલ પોતાની અંદર એ બધું દાખલ કરે છે એટલે એને આપણે અંતર્વહન કહીએ છીએ. અને અમીબામાં, અમીબા છે એક્ઝામ્પલ છે એક કોષીય સજીવનું, તો અમીબામાં ખોરાક છે એ અંતગ્રહણ દ્વારા એટલે કે અંતગ્રહણ કરે છે. ખોરાક છે એ પોતાના ખોટા પગ દ્વારા શરીરની અંદર દાખલ કરે છે અને એમાંથી પોતે પોષણ મેળવે છે અને પોતાનો
શરીરનું આકાર છે એ અનિયમિત થતો જાય છે, એટલે કે એને કદ વધતું જાય છે અને એમાંથી બાળ અમીબા પણ ઉત્પન્ન થાય છે. તો આ અમીબામાં ખોરાક છે એ અંતગ્રહણ અંતર્વહન ક્રિયા દ્વારા જ થાય છે. આ એક એક્ઝામ્પલ હતું કે બહારના પર્યાવરણમાંથી એ શું કરશે, ખોરાક અને બીજા અન્ય પદાર્થો છે એ અંતર્વહનની ક્રિયા દ્વારા પોતાના શરીરમાં દાખલ કરશે. તો આ એક એનું બેસ્ટ એક્ઝામ્પલ. અને ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે કોષમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય. તો આપણને ખબર છે પાણીનું વહન છે એ આશ્રુતિ દ્વારા થાય છે અને બાકીના જે પદાર્થોનું વહન છે એ તો કે પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે. તો આપણે જોઈએ કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું વહન છે એ કોષરસ પટલ વડે પ્રસરણ દ્વારા, જ્યારે પાણીનું વહન છે એ કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા થાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું વહન છે એ બીજા દ્રવ્યોમાં આવે, પાણી છે એના માટે જ આશ્રુતિની વ્યાખ્યા લાગુ પાડી શકાય છે, જ્યારે બીજા દ્રવ્યો માટે પ્રસરણની વ્યાખ્યા લાગુ પાડી શકાય છે. તો આપણે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડનું વહન છે એ કોષરસ પટલ વડે પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે, જ્યારે પાણીનું વહન છે એ કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી એટલે કે વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ ગતિ કરે છે એ આપણે જોયું. એટલે કે પાણીનું જ્યારે વધુથી ઓછા જથ્થા તરફ વહન થાય ત્યારે હંમેશા કોણ આવશે, આશ્રુતિ. અને બાકી જે કાંઈ પદાર્થોનું ઓછાથી વધુથી ઓછા તરફ વહન થાય ત્યારે કોણ આવશે, તો કે પ્રસરણ. તો આ નાનકડો ક્વેશ્ચન એક માર્કમાં પૂછાઈ શકે. ત્યાર પછી છે, શા માટે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહીએ છે. કોષરસ પટલને આપણે પસંદગીમાં પ્રવેશશીલ પટલ શું કામ કહીએ, તો કે એ એની ઈચ્છા અનુસાર અન્ય દ્રવ્યોનું એટલે કે જે એના અંદરના ભાગમાં દ્રવ્યો છે એનું બહારની તરફ વહન કરવું કે નહીં એ એની પસંદગી અનુસાર થાય છે. એટલા માટે એટલે કે આપણે એની આન્સર જોઈ લઈએ કે કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે, એટલે કે એ ત્યાં સિક્યુરિટી તરીકે વર્ક કરે છે. કોષની અંદર કેટલાને આવવું અને કોષમાંથી કેટલાને બહાર નીકળવું એ કોષરસ પટલને પૂછ્યા વગર કામ ન થાય. એટલે કે કોષરસ પટલ છે એ કેટલાક દ્રવ્યોનો કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે, તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. ગતિશીલતાને એટલે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ પૂછ્યા વગર જઈ શકે નહીં, એટલે એને અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કોષ દિવાલ, કયો ક્વેશ્ચન છે, કોષ દિવાલ, તો એના વિશે વાત કરીએ. મિત્રો, હવે આપણે જોઈએ કોષ દિવાલ વિશે. તો કોષ દિવાલની ટૂંકમાં લખવાની છે, તો એના કાર્ય અને એની વ્યાખ્યા જોઈએ અને આકૃતિ જોઈએ. તો આપણે જોઈએ છે કે પ્રાણી કોષમાં કોષ દિવાલ અને વનસ્પતિમાં કોષ દિવાલ કેવી હોય છે. એટલે પ્રાણી કોષમાં કોષ દિવાલ તો હોતી જ નથી, પણ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે અને તે શેની બનેલી હોય છે એના વિશે આપણે જોઈએ. તો સૌથી બહારનું આવરણ અને મજબૂત આવરણ હોય છે, એટલે કે સખત આવરણ હોય છે, કોષ દિવાલ હોય છે. જે આપણે આકૃતિમાં જોઈએ છે સૌથી બહારનું લેયર છે એ કોષ દિવાલ છે અને એની અંદર કોષરસ પટલ, કોષરસ, કોષ કેન્દ્ર એ બધું ગોઠવાયેલું હોય છે અને એની અંદર વિવિધ અંગિકાઓ પણ હોય છે, જે અંગિકાઓ આપણે આકૃતિમાં જોઈએ છીએ. ગોલગીકાય, અંતઃકોષરસ ઝાડ, કણાપસૂત્ર એ બધી, હરિતકણ, પ્રાણીકોષ હોય તો તારા કેન્દ્ર, એ રીતે બધી અંગિકાઓનો સમાવેશ થાય છે. તો આપણે કોષ દિવાલ જોઈએ તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા, વનસ્પતિ કોષમાં કોષરસ પટલ, આપણે હમણાં આગળ ક્વેશ્ચન જોઈએ ને કોષરસ પટલ, એની બહાર પણ એક આવરણ હોય છે જેને આપણે શું કહીએ છીએ, કોષ દિવાલ. અને એ સૌથી બહારના સખત આવરણને આપણે શું કહીએ છીએ, કોષ દિવાલ. એટલે કે કોષ દિવાલ છે એ સખત આવરણ છે, કોષરસ પટલની બહારનું સખત આવરણ છે કોષ દિવાલ છે. એટલે કે વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષના સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં બહારનું સૌથી સખત આવરણ છે એ કોષ દિવાલ છે, પણ પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી જ નથી. વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો હોય છે. વનસ્પતિ કોષમાં બહારનું આવરણ કોષ દિવાલ હોય છે એ મુખ્યત્વે શેનો બનેલો હોય છે, તો કે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે અને તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે. એટલે વૃક્ષ છે એ આખે આખું મજબૂત હોય છે, એ કોના લીધે હોય છે, તો કે એનું બહારનું આવરણ છે એટલે કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી હોય છે, એના આધારે એની મજબૂતાઈ જળવાઈ રહે છે, એટલે કે એને મજબૂતાઈ આપે છે.
હવે કોષ દિવાલના કાર્યો જોઈએ. તો કોષ દિવાલના કાર્યો, તો એ કોષનો આકાર જાળવી રાખે છે. કોષ દિવાલ છે એ કોષનો આકાર જાળવી રાખે, કારણ કે બહારનું સખત આવરણ છે એટલે એનો આકાર છે બદલવા દેતો નથી. તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે. કોષની અંદર પાણીને અને એમાં રહેલા દ્રવ્યોને એટલે કે પદાર્થોને એમાં શું કરશે, પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને છે. જે કોષ છે જીવિત હોય છે એમાં પદાર્થોનો વિનિમય એટલે કે એ કોષની અંદર દાખલ થવું અથવા તો કોષની બહાર નીકળવું એ શક્ય બને છે. કોના લીધે? તો કે કોષ દિવાલને લીધે જ. તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. કોષની અંદર વધારે પડતું પાણી દાખલ ન થાય એ માટે એ જલ શોષણથી તેને બચાવે છે. અને તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. એટલે વૃક્ષ છે એ આપણે અડીએ તો પડી જાય એવું નથી રહેતું, કારણ કે એની કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી હોય છે અને એના લીધે તો વૃક્ષ છે એની યાંત્રિક મજબૂતાઈ જળવાઈ રહે છે. તો આ હતા એના કાર્યો. ત્યાર પછી વાત કરીએ આપણે તો વનસ્પતિ કોષો તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. એકદમ મંદ દ્રાવણ હોય, મંદ એટલે આપણને ખબર છે પાણીનું પ્રમાણ વધુ હોય, બરાબર? તો એ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે ફૂગ કે બેક્ટેરિયાના કોષ, છતાં પણ એ તૂટતા નથી. શા માટે એવું થાય છે? તો આપણે જોઈએ કે વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયા છે એ કોષ દિવાલ ધરાવે છે. વનસ્પતિ કોષ તેમજ ફૂગના કોષ તેમજ બેક્ટેરિયાના કોષ એ શું ધરાવે છે? કોષ દિવાલ. એટલે આપણે હમણાં જોયું કે વનસ્પતિ છે એમાં કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ સિવાય શેમાં કોષ દિવાલ હોય છે? તો કે ફૂગ અને બેક્ટેરિયામાં કોષ દિવાલ હોય છે. ફૂગના કોષમાં અને બેક્ટેરિયાના કોષમાં કોષ દિવાલ હોય છે એટલે એ કોષ દિવાલ ધરાવે છે અને એને મંદ દ્રાવણમાં મૂકવામાં આવે તો પણ એ તૂટતા નથી. તો આ કોષો ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે આશ્રુતિ દ્વારા કોષમાં પાણી પ્રવેશે છે. ફરી પાછું આશ્રુતિ એવું, તો આશ્રુતિ એટલે કે વધુ પાણીના સંકેન્દ્રણથી ઓછા પાણીના સંકેન્દ્રણ તરફ વહન થાય છે, જેને આપણે આશ્રુતિ કહીએ છીએ. તો કે આ કોષો છે એ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે આશ્રુતિ દ્વારા કોષોમાં પાણી પ્રવેશ પામે છે. પરિણામે કોષો કેવા થઈ જાય છે? ફૂલે છે. એટલે આપણે દ્રાક્ષનું એક્ઝામ્પલ જોયું હતું કે પાણીમાં મૂકવામાં આવે ત્યારે દ્રાક્ષ છે કેવી થઈ જાય છે? ફૂલાઈ જાય છે. અને શર્કરા કે ક્ષારવાળા પાણી મૂકવામાં આવે ત્યારે શું થઈ જાય છે? ચીમળાઈ જાય છે. તો કે હા, આ કોષો ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે વનસ્પતિના, ફૂગના કે બેક્ટેરિયાના ત્યારે આશ્રુતિ દ્વારા કોષોમાં પાણી પ્રવેશ પામે છે અને પરિણામે કોષો ફૂલે છે. આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષનો કોષરસ છે એ કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. કોષની અંદર જે કોષરસ હોય છે એ આશ્રુતિ દ્વારા કોષરસની અંદર પાણી આવશે એટલે શું કરશે, કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. પરંતુ કોષ દિવાલ ફૂલેલા કોષના કોષરસ પર સમાન દબાણ સર્જે છે. એટલે કોષરસ છે એ કોષ દિવાલ ઉપર દબાણ સર્જે છે ત્યારે એની જ સામે કોષ દિવાલ કોષરસ ઉપર દબાણ સર્જે છે એટલે સમાન દબાણ સર્જે. જેટલું દબાણ કોષરસ કોષ દિવાલને આપવું હોય એટલું જ કોષ દિવાલ કોષરસ ઉપર દબાણ કરે છે. આથી તેઓ તૂટી જતા નથી. એ વારાફરતી એકબીજા ઉપર શું કરશે? દબાણ કરશે. એટલે એ સમાન દબાણ કરે એટલે તૂટશે નહીં. તો આ આપણે ક્વેશ્ચન સમજાવી શકીએ. તો વનસ્પતિ કોષ અથવા તો ફૂગના કોષ અથવા તો બેક્ટેરિયાના કોષ છે એને મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છતાં પણ તૂટતા નથી, કારણ કે તે આશ્રુતિ દ્વારા કોષોમાં પાણી પ્રવેશે છે અને એની કોષ દિવાલ છે એ એટલે કે વનસ્પતિ ફૂગ અને બેક્ટેરિયાની કોષ છે એ કોષ દિવાલ ધરાવે છે અને આશ્રુતિ દ્વારા મૂકવા કોષોમાં પાણી પ્રવેશે છે અને પરિણામે ફૂલાઈ જાય છે અને હવે કોષરસ છે એ કોષ દિવાલ ઉપર દબાણ કરે છે ત્યારે કોષ દિવાલ છે એ પણ કોષરસ ઉપર સમાન દબાણ કરે છે તેથી તે તૂટી જતા નથી. ત્યાર પછી આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો. સુકોષ કેન્દ્રી એટલે કે કોષ છે એની અંદર કોષ કેન્દ્ર હોય છે, પણ કેવું કોષ કેન્દ્ર? તો કે સુકોષ કેન્દ્રી કોષ. સુ એટલે સુવ્યવસ્થિત, સુ એટલે વ્યવસ્થિત રીતે વિકસિત પામ્યું હોય એવું કોષ કેન્દ્ર કે જે કોષની અંદર હોય. તો એના બે પ્રકાર છે, સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે એમાં સંપૂર્ણ પ્રમાણમાં વિકાસ ન પામ્યો હોય એ કોષ, અને સુકોષ કેન્દ્રી કોષ એટલે કે જેનું સંપૂર્ણ વિકાસ થઈ ગયો હોય વિકસિત કોષ હોય એ સુકોષ કેન્દ્રી કોષ થશે. અને એના કોષ કેન્દ્ર વિશે વાત કરો તો બાજુમાં આકૃતિ આપણે જોઈએ છે એમાં સૌથી બહાર છે એ આપણને દેખાય છે કે કોષ પહેલેથી લાઈનમાં જોતા જઈએ કે કોષ કેન્દ્રીય કલાના છિદ્ર
કોષ કેન્દ્રીય કલા, કલા એટલે પટલ, બરાબર? તો એ જે કોષ કેન્દ્રીય પટલ દેખાય છે એમાં છિદ્ર દેખાય છે આપણને, અસંખ્ય છિદ્ર દેખાય છે, બરાબર? તો એ એક છિદ્રને કહી દીધું કે આ જે તમને આકૃતિમાં દેખાય છે બધા શું છે, કોષ કેન્દ્રીય પટલના, પટલ એટલે કલા, પટલ એટલે બહારનું આવરણ, તો એ કોષ કેન્દ્રીય કલાના છિદ્રો છે. પછી અંદર એ પૂછે કોષ કેન્દ્ર દેખાય છે, જે આખી આકૃતિ છે એ કોષ કેન્દ્ર છે ને, એને ઝૂમ કરીને જુઓ છો ને ત્યારે તમને આ બધું દેખાય છે. એટલે આપણે વાત કોની કરીએ છીએ, સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર, તો એ આખી આકૃતિ છે કોષ કેન્દ્ર છે, અને એમાંય કોષ કેન્દ્રીય કલાની અંદર શું છે, છિદ્રો છે. ત્યાર પછી વાત કરું તો અંદર જે રેડ કલરનો ભાગ દેખાય છે કોષ કેન્દ્રની અંદર એ કોણ હોય, તો કે કોષ કેન્દ્રિકા હોય છે. એ આપણે ધોરણ 8માં જોઈ ગયા કે કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા, એની અંદર રંગસૂત્રો અને ડીએનએ ને બધું હોય છે. તો આને આપણે ઝૂમ કરીને જોયું કોષ કેન્દ્રને, તો આપણને એમાં શું દેખાય, તો કે કોષ કેન્દ્રીય કલાના છિદ્ર દેખાય છે, સૌથી અંદરના ભાગમાં રેડિશ ભાગ દેખાય છે એ કોષ કેન્દ્રિકા છે, એની બહાર છે એ કોષ કેન્દ્ર રસ છે, અને એની બહાર છે એ કોષ કેન્દ્રીય કલા છે. સૌથી પહેલા કોષ કેન્દ્ર, એની સૌથી અંદરના ભાગમાં કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્રિકાની ફરતે કોષ કેન્દ્ર રસ, અને કોષ કેન્દ્ર રસની ફરતે કોષ કેન્દ્રીય કલા, અને કોષ કેન્દ્રીય કલામાં કોષ કેન્દ્રીય કલાના છિદ્ર. ઓકે મિત્રો, તો આ હતી એની આકૃતિ અને એના નામકરણ. પાંચે પાંચ નામ તમારે યાદ રાખવાના. જે આકૃતિ છે એનું નામ પહેલાં તો આપી દેવાનું કે આ કોષ કેન્દ્ર છે, એના સૌથી અંદરના ભાગમાં છે રેડિશ કલરનું કોષ કેન્દ્રિકા છે, અને એની ફરતે કોષ કેન્દ્રિકા રસ છે, અને એની બહારનું જે આવરણ છે એ કોષ કેન્દ્રીય કલા છે, અને કલામાં શું હોય છે, છિદ્ર હોય છે. તો આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલ, શું કોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર સમજાવો. તો એ કોષ કેન્દ્ર છે એમાં આપણે જોઈએ કે કોષ કેન્દ્ર પટલ, સૌથી પહેલાં તો વાત કરીએ કોષ કેન્દ્રની ફરતે પટલ હોય છે કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, દ્વિ એટલે બે, કોષ કેન્દ્ર એની બહારની તરફ બે સ્તરનું આવરણ ધરાવે છે, તેને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, જેને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદરની તરફ અને બહાર કોષ રસ તરફ પરિવહન થઈ શકે છે. એટલે કે કોષ કેન્દ્ર પટલ હશે, અને એટલે કે આપણે કોષ કેન્દ્રીય કલા જોઈ, એમાં છિદ્ર છે, તો એ છિદ્ર દ્વારા કોઈપણ દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદરની તરફ અથવા તો કોષ કેન્દ્રમાંથી બહારની તરફ કોષ રસ તરફ પરિવહન થઈ શકે છે. કોષ કેન્દ્ર કલામાંથી અંદરની તરફ એટલે કે એના છિદ્રો છે એમાંથી કોષ રસ તરફ ને કોષ રસમાંથી બહારની તરફ એમ એનું શું થઈ શકે, પરિવહન એટલે કે વહન થઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ કે કોષ કેન્દ્ર પટલ તો છે જ એ સુકોષ કેન્દ્રી કોષની અંદર, એટલે પહેલાં આપણે જોયું સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર પટલની વાત કરી, ત્યાર પછી આપણે વાત કરી, મેં હમણાં કીધું ને કે કોષ કેન્દ્રિકા હોય, એની અંદર રંગસૂત્ર હોય, એની અંદર ડીએનએ હોય, તો એ રંગસૂત્રીય દ્રવ્ય. સૌથી પહેલાં સુકોષ કેન્દ્રી કોષમાં આપણે જોયું કોષ કેન્દ્ર પટલ, ત્યાર પછી વાત કરીએ તો રંગસૂત્રીય દ્રવ્ય. તો રંગસૂત્રીય દ્રવ્યમાં ઘણી વખત તમને બે માર્કમાં પૂછાય છે, ટૂંક નોંધ આપો રંગસૂત્રો, તો એમાંથી રંગસૂત્રો છે એ આપણે બે માર્કમાં પૂછાય તો આખું ટોપિક લખવો પડે. અને બાજુમાં આપણને જે રંગસૂત્ર દેખાય છે, બે ઉપરની બાજુ દૂધિયા કલર દેખાય છે અને બે નીચેની બાજુ, બરાબર, તો એ રંગસૂત્રો છે. એવા રંગસૂત્રો આપણા શરીરની અંદર હોય છે. અને બાજુમાં જે તમને સીડી જેવું દેખાય છે એ શું છે, ડીએનએ છે, એ આપણા શરીરની અંદર ગોઠવાયેલા હોય છે. અને રંગસૂત્રો છે એ આપણે અંદરની તરફ જો નાના નાના ઘણા બધા આપ્યા છે રેડિશની, એની અંદર વ્હાઈટ રાઉન્ડ દેખાય છે, એની અંદર રંગસૂત્ર છે, જેને ઝૂમ કરીને આપણે બહાર જોઈએ છે તો એ આપણને એક સાકાર જેવા દેખાય છે. અને એની આ બાજુ જોઈએ છે ગ્રીન કલર, જે શું છે, ડીએનએ છે, એ આપણે ડીએનએની આકૃતિ જોઈ છે. તો આપણે જોઈએ રંગસૂત્રીય દ્રવ્ય, અથવા તો ટૂંક નોંધ લખો, બે માર્કમાં પૂછાય રંગસૂત્ર તો આપણે આ લખવું પડશે, તો કે જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય, જે કોષો વિભાજન અવસ્થામાં એટલે કે જેનું વિભાજન ન થઈ શકે એમ હોય, વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે અથવા દર્શાવે છે. જો નીચે રંગસૂત્ર છે આપણને દોરીની આમ કે માટી વાળેલી હોય એવા જથ્થા સ્વરૂપે જોવા મળે છે. એટલે કે જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય, જેનું વિભાજન ન થવાનું હોય એવા રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા સ્વરૂપે રચના ધરાવે છે અથવા રચના દર્શાવે છે. અને રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે, રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ, ડીએનએનું પૂરું નામ આપણને ખબર છે ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ હોય છે.
રંગ સૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે કોણ હોય છે? તો કે ડીએનએ હોય છે. ડીએનએનું પૂરું નામ આપણે ખાલી જગ્યામાં, એમસીક્યુમાં અથવા તો 1 માર્કના ક્વેશ્ચનમાં, હેતુલક્ષીમાં, એમઆરક્યુમાં ગમે ત્યાં પૂછાઈ શકે તો આપણને ખબર છે. ડીએનએનું ફૂલ ફોર્મ થશે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો આપણે કહી શકીએ કે રંગ સૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ હોય છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે, જ્યારે કોષનું શું થવા માંડે, વિભાજન થવા માંડે, ત્યારે તે આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્યો સળિયા જેવા આકારના સંરચના ધરાવે છે. હવે એ જ કોષનું વિભાજન થવા લાગશે એટલે રંગસૂત્રીય દ્રવ્યોનો આકાર કેવો થઈ જશે? તો કે સળિયા જેવો આકાર થઈ જશે. અને તેને આપણે શું કહીએ છીએ? રંગસૂત્રો કહીએ છીએ. જ્યારે વિભાજન શક્ય નથી ત્યારે દોરી જેવા જથ્થામાં હશે, અને જ્યારે એ વિભાજન તરફ આગળ વધે છે ત્યારે તે આપણને સળિયા જેવા આકારની રચના ધરાવે છે. અને એને આપણે શું કહીએ છીએ? સળિયા જેવો આકાર બતાવે છે એને આપણે શું કહીએ? રંગસૂત્રો કહીએ છીએ. તો રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. આનુવંશિકતા એટલે શું? તો કે પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં, અનુગામી એટલે કે બાળ પેઢીમાં એના લક્ષણો ઉતરી આવે. જેમ કે આપણા મમ્મી પપ્પાના લક્ષણો છે એ આપણામાં ઉતરી આવે છે, આપણા દાદા દાદીના લક્ષણો છે એ આપણા પપ્પા કે ફઈમાં ઉતરી આવે છે. તો એ પિતૃ પેઢીના લક્ષણો છે અનુગામી પેઢીમાં ઉતરી આવે છે. કોના લીધે? તો કે રંગસૂત્રો છે આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો છે ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. રંગસૂત્રની અંદર ડીએનએ હોય છે એટલે એની માહિતી છે એ ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. આપણે રંગસૂત્રોની જ વાત કરીએ છીએ તો આપણે એ તો ન કીધું કે રંગસૂત્રો શેના બનેલા હોય છે, તો કે ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. જ્યારે ડીએનએ અણુઓ છે એ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. ડીએનએના અણુઓ છે એ કોષના બંધારણ અને એના આયોજનની જરૂરી માહિતી ધરાવે છે. કેવી માહિતી? તો કે જરૂરી માહિતી ધરાવે છે. અને ડીએનએના કાર્યકારી ટુકડાને આપણે શું કહીએ છીએ? જનીન કહીએ છીએ. ડીએનએના કાર્યકારી ટુકડાને આપણે જનીન કહીએ છીએ. તો આ રંગસૂત્રોની 2 માર્કમાં ટૂંક નોંધ પૂછાય છે. હજુ એક વાર રિપીટ કરીએ કે જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા સ્વરૂપે હોય છે, રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ હોય છે, જ્યારે કોષ છે વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકાર ધરાવે છે અને એને આપણે રંગસૂત્રો કહીએ છીએ, અને રંગસૂત્રો છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે એટલે કે એના લક્ષણો છે એ ડીએનએના અણુ સ્વરૂપે હોય છે. જ્યારે રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએ અણુઓ છે કોષના બંધારણ અને એના આયોજનની એટલે કે ગોઠવણીની જરૂરી માહિતી આપે છે. અને ડીએનએના કાર્યકારી ટુકડાને આપણે શું કહીએ છીએ? જનીન કહીએ છીએ. તો આપણે આ જોયું કે એના 2 પોઈન્ટ હતા. શું? કોષ કેન્દ્રીય કોષમાં 2 પોઈન્ટ વિશે વાત કરવાની. પહેલો પોઈન્ટ હતો કોષ કેન્દ્ર પટલ અને બીજો પોઈન્ટ છે રંગસૂત્રીય દ્રવ્ય. ત્યાર પછી આપણે ક્વેશ્ચન જોઈએ એટલે કે પોઈન્ટ જોઈએ કોષ કેન્દ્રના કાર્યો. આપણે કોષ કેન્દ્રની વાત કરી, સુકોષ કેન્દ્રી કોષની ટૂંક નોંધ જોઈ, તો હવે આપણે વાત કરીએ કોષ કેન્દ્રના કાર્યો. તો કોષ કેન્દ્રના કાર્યોમાં શું હોય છે? તો કે તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરશે. કોષની અંદર જેટલી જેટલી ક્રિયાઓ થતી હશે એ બધી ક્રિયાઓનું શું કરે છે? નિયમન કરે છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ એટલે વચ્ચેના ભાગમાં ભાગ ભજવે છે અને આ પ્રક્રિયાના કારણે એક કોષના વિભાજનથી 2 નવા કોષ બને છે. ગમે તે કોષનું વિભાજન થશે તો 1માંથી કેટલા બનશે? 2. તો અહીંયા કેન્દ્રસ્થ સ્વરૂપે ભાગ ભજવે છે અને એ પ્રક્રિયાના કારણે 1 કોષના વિભાજનથી 2 નવા કોષ બને છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા એટલે કોષની જે અંદર રાસાયણિક પ્રવૃત્તિ થતી હોય એના દ્વારા કોષનો વિકાસ થશે. કોષની અંદર રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા જ કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે છે. પરિપક્વતા એટલે થોડુંક એ શું થતું જાય છે? મોટું થતું જાય છે, યુવાન બનતું જાય છે. તો એ પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર છે અગત્યનો ભાગ ભજવે છે. એટલે કોષ કેન્દ્ર તો કોષની અંદર હોવું જ જોઈએ અને એની રાસાયણિક પ્રવૃત્તિ થશે ત્યારે જ એનો કોષનો વિકાસ થશે અને એ પરિપક્વ તરફ આગળ વધશે એટલે મોટો થતો જશે. અને એ માટે કોષ કેન્દ્ર છે એ અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી વાત કરું તો રંગસૂત્રોમાં રહેલા ડીએનએ, હમણાં જ કહ્યું ને કે રંગસૂત્રની અંદર શું હોય? ડીએનએ. તો એના અણુઓ છે વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. ડીએનએ એ પિતૃ પેઢીમાંથી બાળ પેઢીમાં લક્ષણો ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. અનુગામી પેઢી એટલે કે એના પછીની પેઢી, પિતા પછીની પેઢી. તો એ આપણે દાખલા તરીકે કહી શકીએ કે પિતામાંથી બીજી પેઢીના
પુત્રમાં એટલે કે પિતામાંથી એના સંતાનમાં એટલે કે પુત્રમાં જે લક્ષણો આવે છે એ ડીએનએ દ્વારા આવે છે. ત્યાર પછી આપણે જોઈએ આદિકોષ કેન્દ્રી કોષ, બરાબર. તો આપણે જોયું કે સુકોષ કેન્દ્રી કોષ, તો સુકોષ કેન્દ્રી તો આપણે વાત કરી કે એની અંદર કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય એ આપણે એના મેઇન પોઈન્ટ વિશે વાત કરી લીધી, બરાબર. અને એની આકૃતિ પણ જોઈ, તો એને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ યુકેરીયોટિક, યુકેરીયોટિક, બરાબર. તો સુકોષ કેન્દ્ર એટલે કે એનું કોષ કેન્દ્ર છે સુવિકસિત પામેલું હોય, સંપૂર્ણપણે વિકાસ થયેલું હોય. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષ જેને આપણે પ્રોકેરીયોટિક કહીએ છીએ, શું કહીએ છીએ, પ્રોકેરીયોટિક, તો એ પ્રોકેરીયોટિક કોષ છે, પ્રોકેરીયોટિક સેલ છે, એમાં કોષ કેન્દ્ર સુકોષ કેન્દ્ર જેટલું વિકાસ પામેલ હોતું નથી. તો એના વિશે આપણે વાત કરીએ, તો આપણે જોયું કોષ કેન્દ્રના કાર્યો, તો એમાંથી આપણે ચાર કાર્યો જોઈએ. પહેલું કાર્ય છે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરશે. કોષ કેન્દ્રના કાર્યમાં પહેલું કાર્ય થશે કે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. બીજું કાર્ય છે કે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ સ્વરૂપે હોય છે અથવા કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. કેન્દ્રસ્થ એટલે કે મુખ્ય ભાગ તરીકે ભજવે છે, મુખ્ય ભાગ ભજવે છે. કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર છે એ મુખ્ય ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે. એટલે કે એ મુખ્ય ભાગ તરીકે વિભાજનમાં અને પ્રજનનમાં મુખ્ય ભાગ તરીકે ભાગ ભજવે તો પ્રજનનમાં શું હોય, તો કે એક કોષમાંથી વિભાજન થાય એટલે બે નવા કોષ બને છે. અને ત્રીજો કાર્ય એ છે કે કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો શું થાય, વિકાસ થાય અને તે કેવો થશે, પરિપક્વ તરફ આગળ વધે અને તે માટે કોષ કેન્દ્ર છે અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી આપણે પહેલો પણ જોયું કે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરશે. તો વિવિધ ક્રિયાઓ એટલે કઈ ક્રિયાઓ, તો કે આપણા શરીરની અંદર કોષમાં થતી વિવિધ ક્રિયાઓમાં પાચનની ક્રિયા આવશે, ઉર્જા મુક્ત થવાની ક્રિયા, જેમ કે હું અત્યારે બોલું છું તો મારા શરીરમાંથી ઉર્જા મુક્ત થશે. જો સપોઝ કે હું કંઈ બીજું કંઈ વર્ક કરતી હોય તો પણ મારા શરીરમાંથી ઉર્જા મુક્ત થાય છે, જેમ કે હું લખતી હોય તો પણ મારા શરીરમાંથી ઉર્જા મુક્ત થાય, જેમ કે હું બોલતી હોય તો પણ થશે, જેમ કે હું ઘરના બીજા કોઈ પણ કાર્ય કરતી હોય અથવા વોકિંગ કરતી હોય અથવા રનિંગ કરતી હોય તો પણ આપણા શરીરમાંથી ઉર્જા મુક્ત થવાની ક્રિયા, આ વિવિધ ક્રિયાઓમાં એનો સમાવેશ કરી શકીએ. એટલે કે ચોથો પોઈન્ટ જોઈએ હવે, તો રંગસૂત્રમાં રહેલા ડીએનએ છે એના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. હમણાં આપણે જોયું કે રંગસૂત્રીય દ્રવ્યમાં ડીએનએ હોય છે અને ડીએનએ છે એ વારસાગત લક્ષણો ધરાવે છે. એટલે કે અનુગામી પેઢીમાં એનું વહન થાય, પિતૃ પેઢીમાંથી અનુગામી પેઢીમાં, એટલે કે પિતૃના લક્ષણો છે એના સંતાનોમાં, એટલે કે બાળ લક્ષણો, બાળ પેઢીમાં લક્ષણો છે એ જાય છે, એટલે કે પિતાના લક્ષણો છે એના પુત્રમાં આવે છે. તો તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું તો કે પિતામાંથી બીજી પેઢીના પુત્ર, પિતાના લક્ષણ છે એની પછીના, એટલે કે એના પુત્રમાં એ લક્ષણો છે ઉતરી આવે છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રી કોષ જેને આપણે પ્રોકેરીયોટિક સેલ કહીએ છીએ, એટલે કે પ્રોકેરીયોટિક કોષ કહીએ છીએ, તો એના વિશે વાત કરો અથવા તો ટૂંકનો, તો એ ટૂંકનો છે આદિકોષ કેન્દ્રીય કોષની આકૃતિ પહેલાં જોઈ લઈએ. તો આદિકોષ કેન્દ્રી કોષની આકૃતિમાં આપણે સૌથી જોઈએ બહાર તમને જે ભાગ રૂછડા જેવું દેખાય છે, ઉણીવાળા ભાગ દેખાય છે, કાંટા જેવું લાગે છે, એ શું છે, એ પીલી છે, જેને આપણે શું કહીએ છીએ, પીલી કહીએ છીએ. અને એની અંદરના ભાગમાં જે તમને દેખાય છે કોષ દિવાલ છે. કોષ દિવાલની અંદર, કોષ દિવાલ છે જો બહારનું આવરણ છે, કોષ દિવાલ છે. અને ત્યાં એની અંદર છે પ્રવાહી સ્વરૂપે દેખાય છે કોષ રસ છે. અને એની અંદર જે પિંક કલરનું તમને આંટી આંટીવાળું દેખાય છે, ગૂંચળાવાળું દેખાય છે, એ ન્યુક્લિઓઇડ છે. ન્યુક્લિઓઇડ વિશે આપણે આગળના આગળના લેક્ચરમાં વાત કરી ગયા. અને એની અંદર જે તમને ટપકા દેખાય છે કોષ રસની અંદર, તો એ કોષ રસની અંદર જે ટપકા દેખાય છે એને આપણે રિબોઝોમ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? રિબોઝોમ્સ. અને પૂંછડી જેવો ભાગ દેખાય છે એને આપણે કસા કહીએ છીએ. શું કહીએ છીએ? કસા. તો બહાર જે કાંટા જેવો ભાગ દેખાય છે એ પીલી, એની અંદર કોષ દિવાલ, કોષ દિવાલના નીચેના ભાગમાં કોષરસ પટલ, કોષરસ પટલની અંદરના ભાગમાં જે પ્રવાહી સ્વરૂપે છે એમાં ટપકા દેખાય છે રિબોઝોમ્સ. અને પિંક કલરનું જે જાળીવાળું ગૂંચળું દેખાય છે જેને આપણે ન્યુક્લિઓઇડ કહે છે. અને પીલી પછી બહારથી એ કોષ દિવાલની બહારમાંથી જે પૂંછડી જેવો ભાગ બહાર નીકળે છે જેને આપણે કસા કહીએ છીએ. તો આપણે આદિકોષ કેન્દ્રી કોષને શું કહીએ છીએ? પ્રોકેરીયોટિક કોષ કહીએ છીએ. અને સુકોષ કેન્દ્રી કોષને આપણે યુકેરીયોટિક કોષ કહીએ છીએ. તો આપણે જોઈએ એમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આપણે આદિકોષ કેન્દ્રી કોષ અથવા તો પ્રોકેરીયોટિક કોષ કહીએ છીએ. હજી કોષ કેન્દ્રની શરૂઆત થતી હોય વિકાસ પામવાની,
જેને આપણે આદિ કોષ કેન્દ્રી કોષ કહીએ, એટલે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર કહેવાશે. જેમ કે નાનું બાળક છે એ હજુ જન્મ્યું હોય ત્યારે એનામાં સંપૂર્ણ વિકાસ પામેલો ન હોય, ધીમે ધીમે એના શરીરને વૃદ્ધિને વિકાસ થતી હોય છે, તો એ આદિ કોષ કેન્દ્રીય પ્રકારનું ગણાવી શકું. એટલે કે એના એક્ઝામ્પલ તરીકે હું બેક્ટેરિયા પણ કહી શકું, એટલે કે જીવાણુ, અથવા તો સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા એટલે કે નીલ હરિત લીલ, બરાબર. તો એનો આપણે આદિ કોષ કેન્દ્રીય કોષમાં સમાવેશ કરી શકીએ. એટલે કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ કહીએ છીએ, અને આવા કોષ ધરાવતા સજીવોને આપણે આદિ કોષ કેન્દ્રીય સજીવો કહીએ છીએ. જે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા હોય એવા સજીવોને આપણે આદિ કોષ કેન્દ્રીય કોષી સજીવો કહીએ છીએ, એટલે કે આદિ કોષ કેન્દ્રીય સજીવો કહીએ છીએ. અને એને એક્ઝામ્પલ તરીકે વાત કરું તો બેક્ટેરિયા એટલે કે જીવાણુ અને સાયનોબેક્ટેરિયા એટલે કે નીલ હરિત લીલનો એનામાં સમાવેશ કરી શકીએ છીએ. તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવના કારણે, એમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી એટલે એના અભાવના કારણે કોષનો કેન્દ્રીય પ્રદેશ છે એટલે કે મધ્ય પ્રદેશ છે એ ઓછો વિકાસ પામેલો હોય. આદિ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી એટલે એના અભાવના કારણે કોષનો કેન્દ્રીય પ્રદેશ એટલે કે વચ્ચેનો જે મુખ્ય ભાગ હોય એ ઓછો વિકાસ પામેલો હોય છે. એટલે આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ છે એ સંપૂર્ણ વિકાસ પામેલો હોતું નથી. એક તો એ જ કે એમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી એટલે એનો સંપૂર્ણપણે વિકાસ પામે નહીં, એટલે એનો ઓછો વિકાસ પામેલો હોય. અવિકસિત પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. અવિકસિત પ્રદેશમાં કોણ હોય છે? માત્ર ન્યુક્લિક એસિડ હોય છે અને તેને આપણે ન્યુક્લિઓઇડ કહીએ છીએ. અવિકસિત પ્રદેશમાં કોણ હોય? ન્યુક્લિક એસિડ. અને અવિકસિત પ્રદેશમાં ન્યુક્લિક એસિડ હોય એટલે આપણને આકૃતિમાં પિંક કલરનું જે દેખાય છે જેને આપણે ન્યુક્લિઓઇડ કહીએ છીએ. વિવિધ પટલમય અંગિકાઓ જેમ કે કણાભસૂત્ર, હરિતકણ, ગોલગી પ્રસાધન, અંતઃકોષરસ ઝાડ, લાઇસોઝોમ, રિબોઝોમ્સ, આ બધા વગેરેનો અભાવ હોય, કારણ કે એની અંદર કોષ કેન્દ્ર પટલ નથી અને અપૂર્ણ વિકાસ પામેલું છે, માટે એમાં વિવિધ પ્રકારની અંગિકાઓનો પણ શું હોય છે? અભાવ હોય છે. આથી ઘણા કાર્યો કોષરસ્ય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. જેવા કાર્ય સુકોષ કેન્દ્રીય કોષમાં થાય એવા જ કાર્યો અહીંયા થાય નહીં, અને થાય તો નિર્બળ રીતે આયોજન પામે છે. નિર્બળ એટલે ઓછી રીતે આયોજન પામે છે. અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં એટલે કે જે પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે બેક્ટેરિયાનો વિકાસ થતો હોય અથવા તો વનસ્પતિનો વિકાસ થતો હોય છે, એટલે કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસ્ય પટલની પુટિકા એટલે કે કોથળી જેવી રચનામાં હોય છે. પ્રકાશ સંશ્લેષી કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે બેક્ટેરિયાનો કે વનસ્પતિનો વિકાસ થતો હોય એમાં કોણ હોય? તો કે ક્લોરોફિલ હોય છે, અને એ ક્લોરોફિલ કોષરસ્ય પટલની પુટિકામાં હોય છે. પુટિકા એટલે કોથળી જેવી રચનામાં હોય છે. તો આ હતું આદિ કોષ કેન્દ્રીય કોષ. એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા હોય એવા કોષને આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ કહીએ છીએ, અને એવા સજીવોને આપણે આદિ કોષ કેન્દ્રીય સજીવો કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે બેક્ટેરિયા અને નીલ હરિત લીલ. અને તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવના કારણે કોષનો કેન્દ્રીય પ્રદેશ છે, મુખ્ય પ્રદેશ છે, ઓછો વિકાસ પામેલો હોય છે. અને આવા અવિકસિત પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે એટલે એને આપણે ન્યુક્લિઓઇડ કહીએ છીએ. અને એમાં વિવિધ પટલમય અંગિકાઓ જેમ કે કણાભસૂત્ર છે, હરિતકણ છે, ગોલગી પ્રસાધન છે, અંતઃકોષરસ ઝાડ છે, એનો પણ અભાવ હોય છે. અને જો એની અંદર આયોજન થતું હોય તો એ નિર્બળ રીતે થતું હોય છે. અને પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ છે એ કોષરસ્ય પટલની પુટિકામાં હોય છે. તો આ હતું આદિ કોષ કેન્દ્રીય કોષ. અને સુકોષ કેન્દ્રીય કોષ છે એની વાત કરું તો એમાં આપણે જોયું હતું કોષ કેન્દ્રીય પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય એનો સમાવેશ થયેલો હોય, કારણ કે એનો સંપૂર્ણ રીતે વિકાસ પામેલો હોય છે. તો આપણે જોયું હવે એના બંનેના તફાવત સ્વરૂપે આપણને ઘણી વખત પૂછાય જાય. 4 માર્કમાં તફાવત પૂછાય છે, 3 માર્કમાં પૂછી નાખે ઘણી વખત, અને ઘણી વખત 2 માર્કમાં જ પૂછી નાખે. તો આપણે તફાવત આપી શકીએ. આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત જણાવો અથવા એના પ્રકાર જણાવો. એમ પણ કહે કે કોષ કેન્દ્રના આધારે સજીવના કોષના પ્રકાર સમજાવો. તો સજીવના કોષ કેન્દ્રના આધારે 2 પ્રકાર છે, આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, અથવા પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ. તો યુકેરિયોટિક સેલ છે એને આપણે સુકોષ કેન્દ્રીય કોષ કહીએ, અને પ્રોકેરિયોટિકને આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ કહીએ. તો એ બંનેનો તફાવત જોઈએ આપણે. અને તફાવત છે મોસ્ટ એમ્પી છે મિત્રો, ઘણી વખત 2 માર્કમાં પૂછાય જ જાય છે, બરાબર. તો એ આપણે યાદ રાખવાનું.
કોષ કેન્દ્ર આદિ કોષ કેન્દ્ર કોષની વાત કરે તો કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના કારણે કોષનો છે કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો વિકાસ પામેલો હોય ઓછો આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય એટલે એના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ છે એટલે કે મુખ્ય ભાગ છે ઓછો વિકાસ પામેલો હોય છે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરીના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ છે વિકસિત હોય છે એમાં કોષ કેન્દ્રીય પટલ હાજર હોય છે એટલે એનું કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ વિકાસ પામેલું હોય છે જ્યારે અહીંયા કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે એના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ છે ઓછો વિકાસ પામેલો હોય છે બીજો પોઈન્ટ થશે આદિ કોષ કેન્દ્રીય કોષમાં કે તેનું કદ છે સામાન્ય રીતે 1-10 માઇક્રોમીટર હોય છે જે તમને યુ જેવું દેખાય છે એને આપણે માઇક્રો કહીએ છીએ અને એમ એટલે થશે મીટર તો આદિ કોષ કેન્દ્રીય કોષમાં એનું કદ છે એ કેન્દ્રનું કદ છે એ સામાન્ય રીતે 1-10 માઇક્રોમીટર હોય છે કારણ કે ઓછું વિકાસ પામેલું હોય છે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષનું કદ છે એ સામાન્ય રીતે 5-100 માઇક્રોમીટર હોય છે કેટલું હોય છે 5-100 માઇક્રોમીટર હોય છે અને ત્રીજો પોઈન્ટની વાત કરું તો તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે આદિ કોષ કેન્દ્રીમાં કેવું કોષ કેન્દ્ર હોય છે તો કે પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે અને સુકોષ કેન્દ્રીય કોષની વાત કરું તો એમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે હજુ એકવાર રિપીટ કરીએ કોષ કેન્દ્ર આદિ કોષ કેન્દ્રની વાત કરું તો એમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય એટલે એના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ ઓછો વિકાસ પામેલો હોય જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરું તો એમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોય એના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ છે વિકસિત હોય છે આદિ કોષ કેન્દ્રીય કોષનું કદ છે એ સામાન્ય રીતે 1-10 માઇક્રોમીટર હોય જ્યારે સુકોષ કેન્દ્રીય કોષનું કદ છે એ 5-100 માઇક્રોમીટર હોય આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર છે પ્રાથમિક પ્રકારનું હોય જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર છે સુવિકસિત હોય છે ત્યાર પછી વાત કરું આદિ કોષ કેન્દ્રીય કોષ તો એમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય એનો જે કેન્દ્રીય પ્રદેશ છે એ અવિકસિત વિકાસ પામેલો છે એટલે એની અંદર ફક્ત ન્યુક્લિક એસિડ જ હોય છે અને એને આપણે ન્યુક્લિઓઇડ કહીએ છીએ જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે એમાં ન્યુક્લિક એસિડ તો હોય જ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય ન્યુક્લિક એસિડ તો છે જ સાથે સાથે પ્રોટીનના બનેલા રંગસૂત્રો છે એનું પણ આયોજન થયેલું હોય છે જ્યારે આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષ અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે કોષ કેન્દ્રીય પટલ ઓછો એટલે કોષ કેન્દ્રીય પટલની ગેરહાજરીના કારણે જેનો ઓછો વિકાસ થાય છે તો અંગિકાઓ પણ એમાં હોતી નથી એટલે કે અંગિકાઓને પણ ગેરહાજરી હોય છે અને ઉદાહરણ તરીકે વાત કરું તો બેક્ટેરિયાનો કોષ કે જેમાં અંગિકાઓ હોતી નથી અને કોષ કેન્દ્ર પટલ પણ નથી હોતું અને જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ હોય તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ હાજરી હોય છે કોષીય અંગિકાઓ એટલે ગોલગીકાય છે હરિતકણ છે એ બધા એ અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષમાં હોય છે એક્ઝામ્પલ તરીકે વાત કરું તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ અને આદિ કોષમાં એક્ઝામ્પલ તરીકે કોણ આવશે તો કે બેક્ટેરિયાનો કોષ કે જેમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી અને શું હોતું નથી બીજું તો કે કોષીય અંગિકાઓ હોતી નથી પણ કેવી કોષીય અંગિકાઓ તો કે પટલીય કોષીય અંગિકાઓ હોતી નથી તો મિત્રો આ એના 5 પોઈન્ટ હતા તફાવતના આપણે 4 પોઈન્ટ યાદ રાખીએ તો પણ આપણને 2 માંથી 2 માર્ક પૂરા આવે 2 માર્કનો તફાવત પૂછાય એટલે 4 પોઈન્ટ તમારે લખવા પડે 3 માર્કમાં પૂછાય તો 5-5 લખવા પડશે ને 6ઠો પોઈન્ટ તમારે એક્ઝામ્પલનો આપી દેવાય એટલે 3 માર્કમાં આપણે 6 પોઈન્ટ લખાય અને પૂરા માર્ક્સ મળે બરાબર મિત્રો તો આ તો કોષ કેન્દ્રના આધારે સજીવના કોષના પ્રકાર આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ અને બંનેના આ જે તફાવત સ્વરૂપ આપણે લખ્યા છે પોઈન્ટ યાદ રાખવાના જરૂરી છે ત્યાર પછી વાત કરું તો ટૂંક નોંધ છે કોષરસની આપણે સૌથી પહેલાં શું જોયું કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર પટલ અને હવે જોઈએ આપણે કોષરસ તો કોષરસની વાત કરીએ છીએ તો મિત્રો આપણે કોષરસ વિશે આકૃતિ જોઈ લે કે કોષરસ છે એના અંદરના ભાગમાં કોષ કેન્દ્ર હોય છે અને બહારના ભાગમાં જો પ્રાણી કોષ હોય તો કોષ કેન્દ્ર પટલ અને વનસ્પતિ હોય એટલે કે વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ તો અંદરના ભાગમાં કોષરસના અંદરના ભાગમાં કોણ હોય કોષ કેન્દ્ર અને કોષરસનું કહું તો એ કોષરસ પટલની અંદર આવેલું હોય કોષરસની બહાર કોણ હોય કોષરસ પટલ તો આપણે જોઈએ છીએ કે કોષ કેન્દ્ર કોષરસની વાત કરીએ છીએ તો આકૃતિમાં આપણને દેખાય છે વચ્ચેના ભાગમાં કોણ છે કોષરસ અને એના બહારના ભાગમાં એટલે કોષ કેન્દ્રના બહારના ભાગમાં કોણ છે કોષરસ અને કોષરસની અંદર પટલીય અંગિકાઓ આવેલી હોય છે જેમ કે આપણે જોઈએ છીએ કણાભસૂત્ર છે
અંતઃકોષરસ ઝાડ છે, ગોલગીકાય છે, પ્રાણી કોષ હશે તો તારા કેન્દ્ર, અને વનસ્પતિ કોષ હશે તો હરિત કણ. બરાબર, તો આ બધા એમાં પટલીય અંગિકાઓ કોષરસની અંદર આવેલી હોય છે. તો આપણે શરૂઆત કરીએ કે કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને આપણે શું કહીએ છીએ, કોષરસ કહીએ છીએ. કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને આપણે કોષરસ કહીએ છીએ. તે કોષનો મોટો પ્રદેશ છે. કેવો પ્રદેશ છે? મોટો પ્રદેશ. કોષરસ છે એ કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછી અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. કોષનો મોટો પ્રદેશ તરીકે પણ ઓળખાય છે કોષરસ, અને એમાં ખૂબ ઓછી અભિરંજક ગ્રહણ કરતો હોવાથી. અભિરંજક એટલે આપણને ખબર છે, આપણે ગાલના કોષ, વનસ્પતિના કોષની સ્લાઇડ બનાવી હોય તો એમાં અભિરંજક દ્રવ્યો આપણે ઉમેરીએ છીએ, જેમ કે મિથિલિન, ડ્યુ, ફિનોફથેલિન, મોરથુથુ, તો આ બધા અભિરંજક આપણે એક ટીપું અથવા આયોડીન તો એક ટીપું નાખીએ ને પછી એને કવર સ્લિપની મદદ ઢાંકી દઈએ ને પછી માઇક્રોસ્કોપમાં જોઈએ એટલે આપણે રંગીન દેખાય છે. તો એ અભિરંજક દ્રવ્ય છે એ ઓછો ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. કોષરસ છે એ સૌથી મોટો પ્રદેશ છે કોષનો, અને ખૂબ ઓછો અભિરંજક ગ્રહણ કરતું હોવાથી એમાં હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. સુકોષ કેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકા હોય છે. હમણાં આપણે તફાવતમાં જોયું અને ટૂંકલામાં પણ જોયું કે સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર વિકાસ પામેલ હોય અને કોષ કેન્દ્ર પટલની હાજરીના કારણે એમાં વિવિધ અંગિકાઓ છે, પટલીય અંગિકાઓ, એનો પણ સમાવેશ થાય છે, જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં હોતું નથી, ગેરહાજરી હોય છે. એટલે કે સુકોષ કેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે અને આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. દરેક અંગિકાઓનું કાર્ય છે કોષ માટે કેવું હોય છે, જુદું જુદું, વિશિષ્ટ હોય છે. તો આ ત્રણ, પહેલાં વ્યાખ્યા, પછી કોષની માહિતી આપવાની, અભિરંજક ઓછું ગ્રહણ કરે છે એ બાબત કહેવાની, પછી કહેવાનું કે સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ છે એ હોય છે અને દરેક અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ કે વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ સમજાવો. કોષીય પટલ છે એ પટલનું મહત્વ વાયરસના એક્ઝામ્પલમાં સમજાવવું જોઈએ. તો કે હા, વાયરસ છે કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી. બેક્ટેરિયા, ફૂગ, વનસ્પતિ એ બધા પટલ ધરાવે છે, પણ વાયરસ છે કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતું નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. એ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી, પણ એ જ વાયરસ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થાય અને કોષીય યાંત્રિકી દ્વારા ગુણન ન કરે, એટલે એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ એમ ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા ન દર્શાવે. વાયરસ છે કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતું નથી, પરંતુ તે જીવંત લાક્ષણિકતાએ ધરાવતા નથી. જ્યારે એ જીવંત સજીવના શરીરની અંદર દાખલ થશે અને એનું ગુણન ન થાય, એટલે એકમાંથી બે, બેમાંથી ચાર એમ ન થાય ત્યાં સુધી તે જીવંતતા ન દર્શાવે, ત્યાં સુધી એ જીવિત છે એવું નહીં દર્શાવે. એટલે આમ કહી શકીએ કે જીવિતતા માટે પટલ મહત્વનું છે. કોઈ પણ જીવંત સજીવ માટે પટલ મહત્વનું છે. જેમ કે વાતાવરણમાં કેટલા બધા વાયરસ ઉડતા હોય છે, એ વાયરસની ફરતે કોઈ પટલ હોતું નથી અને એ જીવંત પણ નથી, પણ જ્યારે એ સજીવના શરીરની અંદર દાખલ થશે અને એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ એમ વાયરસ થશે ત્યારે એ જીવિતતા માટે પટલ મહત્વનું છે, ત્યારે એ પટલ બનાવે છે. એમ દાખલા તરીકે હું અત્યારની સ્થિતિની વાત કરું તો કોરોના, કોરોના વાયરસ આપણે જોયું કાંટા જેવો દેખાય છે, પણ વાતાવરણમાં એ જીવિત નથી. જ્યારે આપણા શરીરની અંદર એ પ્રવેશી જાય, એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ એનું ગુણન થતું જાય ત્યારે એ વાયરસ જીવિત થાય છે અને આપણા શરીરની અંદર નુકસાન પહોંચાડે છે. એમ શરદીના વાયરસ છે, ઉધરસના વાયરસ છે, બીજા કોઈ તાવના વાયરસ છે, કોરોના વાયરસના તાવરો છે, વાયરસ છે, એ બધા પટલ છે એ બહારના વાતાવરણમાં ધરાવતા નથી, પણ જ્યારે સજીવ શરીરની અંદર દાખલ થાય ત્યારે કોષીય યાંત્રિકા દ્વારા એનું શું થાય, ગુણન થાય અને પછી તે જીવંતતા દર્શાવે. અને ત્યાર પછીનો પણ છે, કોષીય અંગિકા એટલે શું, કોષીય અંગિકા એટલે શું અને શા માટે સુકોષ કેન્દ્રીય કોષ છે એ પટલમય અંગિકાઓ ધરાવે છે અને એની અગત્યની કોષીય અંગિકાઓનું નામ આપો. કોષીય અંગિકાઓ એટલે શું, સુકોષ કેન્દ્રીય કોષ છે શું કામ પટલીય અંગિકાઓ ધરાવે છે અને એવી અગત્યની હોય એ કોષીય અંગિકાઓના નામ જણાવો. તો આપણે જોઈએ
કે સૌથી પહેલાં તો વાત કરીએ તો સુકોષ કેન્દ્રિત કોષો છે એ વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવૃત નાની રચના ધરાવે તેમને આપણે કોષીય અંગિકાઓ કહીએ છીએ. સુકોષ કેન્દ્રિત કોષ કે વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવૃત નાની રચના ધરાવે છે અને એમને આપણે કોષીય અંગિકાઓ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે વાત કરો ફુગો, એક્ઝામ્પલ તરીકે હું વાત કરું છું ફુગો, તો ફુગો છે એની અંદરનું વાતાવરણ છે એના ફુગાના બહારના પટલના લીધે શું થઈ જાય છે, એ અંદર સંકળાયેલું, અંદરનું અંદર બહારનું બહાર, એ જ કરે છે. તો પટલીય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રિત કોષને આદિકોષ કેન્દ્રિત કોષથી અલગ કરે છે. એટલે ફુગાની અંદર જે હવા છે બહારની હવાથી શું કરે છે, અલગ કરે છે. એટલે હું કહી શકું પટલીય કોષીય અંગિકાઓની હાજરી, જેમાં હાજરી હોય એ જ સુકોષ કેન્દ્રિત કોષ, એને આદિકોષ કેન્દ્ર કોષે શું કરે છે, અલગ કરે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણમાંથી એટલે કે બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. ફુગાની અંદર બહારનું જે હવા છે એ દાખલ ન થાય એટલે ફુગાની બહારની જે પડ તમને દેખાય છે, પટલ દેખાય છે, એ શું કરે છે, અંદરની હવા અંદર જ રાખશે અને બહારની હવા બહાર જ રાખશે, એટલે એને પટલ ધરાવવું પડે છે. એટલે કે પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. અને ત્યાર પછી હું વાત કરું તો બહુકોષીય સજીવો, એટલે કે આપણે કે જે એક કરતાં વધારે કોષ ધરાવતા હોય એવા બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રિત કોષ ધરાવે છે. બહુકોષીય સજીવો તેમની જટિલ રચના, કારણ કે એક કરતાં વધારે કોષ ધરાવતા હોય એની રચના કેવી હોય, જટિલ જ હોય, અને એના કાર્યોની જરૂરિયાત, એને કેટલા કેટલા કાર્યોની જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રિત કોષ ધરાવે છે. એના કાર્યોના આધારે જટિલ રચના ધરાવે અને એને પહોંચી વળવા માટે જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રિત કોષો તે ધરાવે છે. અને આ કોષો છે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. દરેક કોષ છે એની વિવિધ ક્રિયાઓ પૂરી કરવા માટે એ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. આથી સુકોષ કેન્દ્રિત કોષો છે પટલમય અંગિકાઓ ધરાવે છે. તો હું એમ કહી શકું કે કણાભસૂત્ર છે, હરિતકણ, લાઇસોઝોમ એ બધી અંગિકાઓ જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલી હોય છે. આપણે કીધું ને કે બધા આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે, કારણ કે બધાના કાર્યો કેવા હોય, જુદા જુદા. કણાભસૂત્રનું કાર્ય અલગ હોય, હરિતકણનું કાર્ય અલગ હોય, લાઇસોઝોમનું કાર્ય અલગ હોય, એટલે આ દરેક અંગિકાઓ જુદા કાર્યો સાથે સંકળાયેલી હોય છે. દાખલા તરીકે વાત કરું રસધાન, તો રસધાની છે વનસ્પતિમાં હોય છે, રસધાની વનસ્પતિમાં હોય છે અને વનસ્પતિમાં એ 90% ભાગ રોકતી હોય, વનસ્પતિમાં એ 90% ભાગ રોકતી હોય છે. તો આ આપણે કોષીય અંગિકામાં વાત કરી શકીએ. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો એની અગત્યની કોષીય અંગિકાઓ કઈ થશે, તો આપણે અગત્યની કોષીય અંગિકાઓ વિશે વાત કરીએ તો અંતકોષરસ ઝાડ, ગોલગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કોણ અને રસધાની. હમણાં જ મેં કીધું ને કે રસધાની છે એનો આપણે અગત્યની કોષીય અંગિકાઓમાં સમાવેશ કરી શકીએ, જે વનસ્પતિમાં 90% જેટલો ભાગ રોકતી હોય છે. અંતકોષરસ ઝાડ છે એ આપણે જોઈ, તો અંતકોષરસ ઝાડની આકૃતિ તમારે જોવી હોય તો હું એમ કહી શકું કે અંતકોષરસ ઝાડ છે સૌથી પહેલાં તો આપણે ઈંટની જેમ ગોઠવીએ, પહેલાં એક ઈંટ મૂકીએ, પછી તો એની ઉપર બે ઈંટ મૂકીએ, વચ્ચેનો ભાગ થોડોક ખાલી રાખીએ, પછી બે ઈંટની ઉપર આપણે ત્રણ ઈંટ મૂકીએ, વચ્ચે મૂકીએ અને કોર્નર ઉપર મૂકીએ, થોડું થોડું બહાર રહેતું જાય, એવી રીતે એની આકૃતિ બનતી હોય, તો એ અંતકોષરસ ઝાડ જેવી જ રચના ધરાવે છે. ત્યાર પછી ગોલગી પ્રસાધન, લાઇસોઝોમ જેને આપણે સુસાઇડ બેગ પણ કહી શકીએ, આપણા જ શરીરની અંદર જે વધારાના કોષ હોય ને એને મારી નાખે અને પોતે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે ચોકસાઈ રાખવાનું કામ છે એ આપણા શરીરની અંદર લાઇસોઝોમ કરે છે. ત્યાર પછી કણાભસૂત્ર જેને આપણે કોષનું પાવર હાઉસ કહીએ છીએ, શક્તિઘર કહીએ છીએ, રંજક કણ છે એ વનસ્પતિમાં હોય છે અને રસધાની છે વનસ્પતિમાં 90% ભાગ રોકતી હોય છે. અને હવે આપણે જોઈએ અંતકોષરસ ઝાડ, આ બધી અંગિકાઓ આપણે ભણવાની છે, એમાંની આજે એક જ અંગિકા ભણવી છે અંતકોષરસ ઝાડ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગોલગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણ અને રસધાની વિશે બાબત એ બાબત વિશે વાત કરીશું અથવા ચર્ચા કરીશું, પણ આજે આપણે અંતકોષરસ ઝાડ ટૂંકનો જ વિશે જોઈએ.
તો અંતઃકોષરસ ચાલ મેં કીધું ને આકૃતિ કે એક ઈંટ હોય એની ઉપર આપણે બે ઈંટ ગોઠવીએ, બેની ઉપર ત્રણ ગોઠવીએ, ત્રણની ઉપર ચાર ગોઠવીએ, પાંચ ગોઠવીએ, એમ નીચેથી ઉપરની તરફ વધતું જાય. બરાબર, જેમ કે દિવાલ ચણતા હોય ત્યારે એ જ રીતે એની ગોઠવણી થતી હોય. તો એ જે તમને શેપ જોવા મળે એ અંતઃકોષરસ ઝાડ જેવો જોવા મળશે. આપણે જોઈએ તો અંતઃકોષરસ ઝાડની ટૂંકનો અંત પૂછાય, ત્રણ માર્કમાંય પૂછી શકે. બરાબર, તો એ આપણે લખવાનું સૌથી પહેલાં અંતઃકોષરસ ઝાડનું સ્થાન ક્યાં હોય, તો કે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રીય રીતે પથરાયેલી પટલમય રચના છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર જ આ બધી પટલીય અંગિકાઓ છે, કારણ કે એની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે અને એની હાજરીના કારણે બધી કોષ કેન્દ્રીય પટલીય અંગિકાઓ હશે. તો એમાંની આપણે પટલીય અંગિકાની વાત કરીએ છીએ અંતઃકોષરસ ઝાડ. તો અંતઃકોષરસ ઝાડનું સ્થાન સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં, જે કોષરસની અંદર અંગિકાઓ એલી હોય છે એ સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રીય રીતે પથરાયેલી પટલીય રચના છે. સરખા ભાગમાં પથરાયેલી હોય છે, પટલીય રચના એટલે કે પટલમય રચના છે. હવે એની રચના કેવી છે, તો કે તે લાંબી હોય, નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓથી બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. હમણાં જ મેં ઈંટનું એક્ઝામ્પલ આપ્યું ને, તો એ જાળીમય સ્વરૂપ ધરાવે છે. લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓથી આ બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. અને અંતઃકોષરસ ઝાડની પટલીય સંરચના કોષરસ પટલની સંરચના જેવી જ હોય છે. કોષરસ પટલની ગોઠવણી જેવી હોય છે એવી જ ગોઠવણી અંતઃકોષરસ ઝાડની ગોઠવણી હોય છે. વિભિન્ન કોષોમાં એટલે કે જુદા જુદા કોષોમાં અંતઃકોષરસ ઝાડની રચનામાં વિવિધતા જોવા મળે છે. જુદા જુદા કોષમાં અંતઃકોષરસ ઝાડની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું જ નિર્માણ કરે છે. જુદા જુદા કોષમાં અંતઃકોષરસ ઝાડની રચનામાં વિવિધતા જોવા મળે છે અને તે હંમેશા જે કોષમાં જોવા મળે, બરાબર, એની વિવિધતા તો જોવા મળશે પણ એની એક ખાસિયત એ છે કે જાળીમય રચના જોવા મળે, એટલે કે જાળીમય સ્વરૂપ જ એનું જોવા મળશે. જે આપણે આકૃતિમાં જોઈએ છે આપણને દેખાય છે એ રીતે જાળીમય તંત્ર જ દેખાય છે આખું. તો કે હા, અંતઃકોષરસ ઝાડ છે, જો સૌથી પહેલાં મેં કીધું ને કે પહેલી લાઇનમાં તમને એક, બે, ત્રણ, ચાર ને પાંચ દેખાય છે, પછી તો કે વધતા જાય છે. બીજી લાઇનમાં એમ વચ્ચે વચ્ચે સ્પેસ રહીએ અને પાછી થોડીક સ્પેસ રાખીને બીજો ગોઠવા છે. બરાબર, તો આ અંતઃકોષરસ ઝાડ, એમાં અંતઃકોષરસ ઝાડની અંદર પોલાણ દેખાય છે. એની બે સપાટી હોય અંતઃકોષરસ ઝાડની, લીસી અંતઃકોષરસ ઝાડ અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ. એ પણ આપણને તફાવત સ્વરૂપે પૂછાઈ શકે, એ એના પ્રકારમાં આવશે. અંતઃકોષરસ ઝાડના બે પ્રકાર છે, લીસી અંતઃકોષરસ ઝાડ અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ. તો એના વિશે વાત કરીએ, અને ખરબચડી અંતઃકોષરસ ઝાડ હોય એની ઉપર રિબોઝોમ્સ હોય. શું હોય છે? રિબોઝોમ્સ. આપણે આગળની આકૃતિમાં હમણાં જોયું હતું કે જે ટપકા જેવું તમને દેખાતું હતું કોષરસમાં અંદર, બરાબર, તો એ શું હોય છે? રિબોઝોમ્સ હોય છે. અને રિબોઝોમ્સ હંમેશા ખરબચડી અંતઃકોષરસ ઝાડની ઉપર જ હશે. એટલે ગમે ત્યાં આપણને પૂછાય કે રિબોઝોમ્સ ક્યાં હોય, તો કે ખરબચડી અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર હોય છે. અને લીસી અંતઃકોષરસ ઝાડ ઉપર રિબોઝોમ્સ હોતા નથી. અને અંદરના ભાગમાં અંતઃકોષરસ ઝાડમાં શું હોય છે? પોલાણ હોય છે, જગ્યા હોય છે, સ્પેસ હોય છે. તો આપણે જોઈએ અંતઃકોષરસ ઝાડના પ્રકાર. આપણે સૌથી પહેલાં એનું સ્થાન જોયું અને રચના જોઈ, અને ત્રીજો પોઈન્ટ એ આવશે અંતઃકોષરસ ઝાડના પ્રકાર. શું આવશે? અંતઃકોષરસ ઝાડના પ્રકાર, પછી આપણે એના કાર્યો જોશું. તો સૌથી પહેલાં સ્થાન, પછી રચના, આકૃતિ, પ્રકાર અને કાર્યો. તો એમાં આપણે પ્રકાર વિશે વાત કરીએ તો અંતઃકોષરસ ઝાડના કેટલા પ્રકાર? બે પ્રકાર, ખરબચડી અંતઃકોષરસ ઝાડ અને લીસી અંતઃકોષરસ ઝાડ. બે માર્કમાં પણ પૂછાઈ શકે, તફાવત આપો ખરબચડી અંતઃકોષરસ ઝાડ અને લીસી અંતઃકોષરસ ઝાડ. ખરબચડી એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ઇંગ્લિશમાં નામ છે આર ઈ આર, ઈ શોર્ટ ફોર્મ એટલે ખરબચડી અંતઃકોષરસ ઝાડ. તો આર ઈ આરનું ફૂલ ફોર્મ, આર એટલે રફ, રફ એટલે ખરબચડી, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક એટલે અંતઃકોષરસ ઝાડ, એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે અંતઃકોષરસ ઝાડ. તો ખરબચડી અંતઃકોષરસ ઝાડ એટલે કે એન્ડોપ્લાઝમિક, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, આર ઈ આર.
અને લીસી અંતકોશરસ જાળ, લીસી એટલે સ્મૂધ, અને અંતકોશરસ જાળ એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો SER અને RER ઘણી વખત ટ્વિઝ કરીને એટલે થોડુંક મુશ્કેલીમાં મૂકવા માટે આપણે બે માર્કમાં પૂછી નાખે, SER અને RERનો તફાવત આપો. તો આપણે લખવાનો તો કયો તફાવત, તો કે લીસી અંતકોશરસ જાળ અને ખરબચડી અંતકોશરસ જાળ. પણ RER અને SER આપણને ખબર હોવી જોઈએ, RER એટલે ખરબચડી અંતકોશરસ જાળ અને SER એટલે કે લીસી અંતકોશરસ જાળ. ફરીવાર રિપીટ કરીએ, RERનું ફૂલ ફોર્મ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને SERનું ફૂલ ફોર્મ થશે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો મિત્રો આપણે જોઈએ, સૌથી પહેલાં આપણે વાત કરીએ ખરબચડી અંતકોશરસ જાળ એટલે કે RER, એની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે. ખરબચડી સપાટી ઉપર શું આવેલું, અંતકોશરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે. તેનું કાર્ય શું છે, તો કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. રિબોઝોમ્સનું સ્થાન અને કાર્ય જણાવો એમ પણ પૂછાઈ શકે. તો રિબોઝોમ્સ છે એ ખરબચડી અંતકોશરસ જાળની સપાટી ઉપર આવેલા હોય છે અને તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, અને એનો જ સમાવેશ આપણે ખરબચડી અંતકોશરસ જાળમાં કરી શકીએ કે ખરબચડી અંતકોશરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે અને તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. જ્યારે લીસી અંતકોશરસ જાળની વાત કરું તો તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી અને તે લિપિડ અને સ્ટીરોઇડ સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. લિપિડ એટલે ચરબી, બરાબર. લિપિડ અને સ્ટીરોઇડ સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. કોણ, તો કે લીસી એટલે કે અંતકોશરસ જાળ એટલે કે ઇંગ્લિશમાં કહું તો SER, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની સપાટી ઉપર રિબોઝોમ્સ હોતા નથી અને તે લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. તો બે બે પોઈન્ટ છે એ તમે તફાવતમાં લખી શકો અને બે માર્કમાં પૂછાઈ પણ શકે છે. અને હવે આપણે એના વાત કાર્યો વિશે કરીએ. તો અંતકોશરસ જાળના સૌથી પહેલાં સ્થાન જોયું, પછી રચના, આકૃતિ, તેના બે પ્રકાર, અને હવે આપણે એના ચાર કાર્યો વિશે જોઈએ. તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે, કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોષ કેન્દ્ર અને કોષરસના વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં, કોષરસ તો સૌથી મોટો પ્રદેશ છે જેની અંદર અંગિકાઓ આવેલી છે, તો એ કોષ કેન્દ્ર અને કોષરસના વચ્ચેના ભાગમાં કાં એ જ પ્રદેશમાં દ્રવ્યોના વહન માટે, દ્રવ્યોનું વહન થાય ને કાં કોષ કેન્દ્રમાંથી બહારની તરફ ને કાં એની અંદરની તરફ વહન થશે, એના માટે અંતકોષરસ જાળ છે વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. અંતકોષરસ જાળ છે ને વહન કરવામાં મદદ કરે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. હમણાં જ કીધું ને કે પ્રોટીન છે એનું સંશ્લેષણ છે રિબોઝોમ્સ કરે છે, અને રિબોઝોમ્સ ક્યાં હોય, ખરબચડી અંતકોશરસ જાળ ઉપર, તો એનો જ એક પ્રકાર થયો. અને લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કોણ કરે, તો કે લીસી અંતકોશરસ જાળ. તો અહીંયા બેનું સમાવેશ કરીને કહી શકું કે કોષના અગત્યના કાર્ય માટે, જરૂરી કાર્ય હોય એના માટે જરૂરી પ્રોટીન અને લિપિડનું નિર્માણ પણ કરે છે, અને કેટલાક પ્રોટીન અને લિપિડ છે કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. કેટલાક પ્રોટીન અને લિપિડ છે કોષરસ પટલના બંધારણમાં જરૂરી છે તો ઉપયોગી, જ્યારે કેટલાક ઉત્સેચકો અને અંતસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. આ પ્રોટીન અને લિપિડ છે એ કેટલાક ઉત્સેચકો અને અંતસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે, જે આપણા શરીરની અંદર ઉત્સેચકો પણ ઉત્પન્ન થાય છે અને અંતસ્ત્રાવો પણ ઉત્પન્ન થાય છે. તો એને ઉત્પન્ન કરવા માટે પણ કોણ જવાબદાર છે, અંતકોષરસ જાળ. લિપિડ અને પ્રોટીનનું તો નિર્માણ કરે જ છે, સાથે સાથે કોષરસ પટલના બંધારણમાં એ ઉપયોગી છે, અને ઘણી વખત ઉત્સેચકો અને અંતસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. અંતકોષરસ જાળ છે એ કોષની અંદર કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિ થતી હોય છે એના માટે પણ એ બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓના, પૃષ્ઠવંશી એટલે જેને પીઠ હોય એવા પ્રાણીઓ, તો આપણે પીઠ છે કે નહીં મિત્રો, હા મારે તો છે, તો તમારે પણ હોવી જોઈએ, કેમ કે આપણે બધા મનુષ્ય છીએ. તો પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. આપણા શરીરની અંદર ઘણી વખત ઝેરી પદાર્થો અથવા તો એવી દવા કે જેના લીધે ઝેર ઉત્પન્ન થતો હોય
તો એવી દવાઓને અથવા તો શરીરની અંદર ઉત્પન્ન થયેલા ઝેરી દ્રવ્યોને બિન વિષકારક એટલે કે ઝેરી ન થાય, બિન એટલે વગરનું, તો ઝેરી ન થાય એવું બનાવવા માટે પણ અંતઃકોષરસ ઝાડ છે અગત્યની ભૂમિકા ભજવે છે. લાસ્ટ પોઈન્ટ હજુ એકવાર સમજી લ્યો, પૃષ્ઠ અંશે પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં, આપણા શરીરની અંદર યકૃત હોય છે એ કોષના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓને બિન વિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. વધારે પડતું ક્યારેક ડોઝ લેવાઈ ગયો હોય અને ઝેર ઉત્પન્ન થઈ જાય એવું ન થાય એટલા માટે આપણા શરીરની અંદર યકૃત કોષ હોય છે અને એમાંથી પણ અંતઃકોષરસ ઝાડ છે અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ હતા અંતઃકોષરસ ઝાડની ટૂંકનંદમાં. સૌથી પહેલાં આપણે સ્થાન લખ્યું, પછી રચના, પછી એની આકૃતિ, પછી એના પ્રકાર આર્યન ને એશિયન, અને ત્યાર પછી એના ચાર કાર્યો. તો અગત્યનો ક્વેશ્ચન અંતઃકોષરસ ઝાડ છે, ચાર માર્કમાં પૂછાય જ છે એ આપણે જોવાનું. અને આ ચેપ્ટરમાં કેટલી બધી અંગિકાઓ છે એ આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ અંગિકાઓ આપણને પૂછાઈ જાય છે. ઘણી અંગિકા બે માર્કમાં, ઘણી અંગિકાઓના પ્રકાર કે તફાવત સ્વરૂપમાં, આકૃતિ પણ પૂછાઈ શકે બે માર્કમાં, નામકરણ કરો અને આકૃતિ દોરો. ત્યાર પછી અંગિકા લાઇસોઝોમ ને એ બધી ત્રણ માર્કમાં પૂછાઈ શકે. અગત્યની આ ટોપિક છે એટલે કે આ ચેપ્ટર છે અગત્યનું છે અને એટલે જ આપણે ઇમેજ સ્વરૂપે રાખવું જેથી કરીને આકૃતિઓ પણ જોતા જઈએ અને સમજતા જઈએ જેથી કરીને આપણે ઊંડાણપૂર્વક સમજી શકીએ. તો મિત્રો આજે આપણે અહીંયા એક જ ટૂંકમાં સમજી અંતઃકોષરસ ઝા. ત્યાર પછીની બાકીની જે કંઈ ટૂંકમંદો છે, કણાંકસૂત્ર, હરિતકણ, લાઇસોઝોમ, રિબોઝોમ્સ, રસધાની, રંજકકણ, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજે આપણે જે જોયું છે આશ્રુતિ ને ત્યાર પછી કોષકેન્દ્રના કાર્યો, એનું ક્રિયાઓનું નિયમન ને બધું, આદિકોષકેન્દ્રી કોષ, સુકોષકેન્દ્રી કોષ બંનેનો તફાવત, કોષરસની ટૂંકનોંધ, પછી વાયરસનું પટલ છે, વાયરસનું એક્ઝામ્પલ આપીને પટલનું મહત્ત્વ સમજાવો, જેમાં આપણે કોરોનાનું એક્ઝામ્પલ આપ્યું રનિંગ, અને ત્યાર પછી કોષી અંગિકાઓ એટલે શું, સુકોષકેન્દ્રી પટલમાં શું કામ અંગિકાઓ આવેલી હોય એની અંગિકાઓના નામ આપો, અને અંતઃકોષરસ ઝાડ આ લાસ્ટ ટોપિક હતો અંતઃકોષરસ ઝાડ, બરાબર. તો આ દરેક ટોપિક વિશે વાત કરેલી છે અને આજે આપણે અહીંયા આ લેક્ચરમાં અંતઃકોષરસ ઝાડથી પૂર્ણ કરીએ. જે કોઈ મિત્રને અંતઃકોષરસ ઝાડની આકૃતિ જોવી હોય તો એ બુકમાં પણ જોઈ શકશે, જોકે આપણે અહીંયા ઇમેજમાં બતાવેલી જ છે તો એ પણ આપણે જોઈને સમજી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જય ગુરુદેવ, અસ્તુ, થેન્ક યુ.